ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર મેળવવા તકલીફ ન પડે તે માટે કેમ્પનું આયોજન સમાજ કલ્યાણ તરફથી પાલડીની નરસિંહ ભગત છાત્રાલયે કરવામાં આવ્યું. કેમ્પનું આયોજન અરજદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અલગ અલગ કાઉન્ટરો ઉભા કરાયા છે. સાથોસાથ મંડપ, પાણી અને કુલરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો અરજદારોને અગવડ ન પડે તેના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમદાવાદના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. જાતિ પ્રમાણપત્ર માટે જે આયોજન કરવામાં આવ્યું હતું, પાલડીની નરસિંહ ભગત છાત્રાલયના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સમાજ કલ્યાણ તરફથી આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને લોકોને મુશ્કેલી ન થાય. ફોર્મ એક નંબરની બારી પરથી મેળવી લેવું, 3 નંબરની બારી પર ફોટો પડાવવાનો, તૈયાર થયેલ દાખલા 1 નંબરની 2 નંબરની બારી પરથી મેળવી લો. તો મંડપ, પાણી, કુલર સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકોને ગરમીમાં હાલાકી ન પડે. લોકોને સરળતાથી જાતિ પ્રમાણપત્ર મળી રહે તે માટે વર્તમાન પત્રમાં જાહેરાત પણ આપી છે. નસીબત છાત્રાલય અહીંયા અમે કેમ્પનું સુંદર આયોજન કર્યું છે. ગેટ ઉપર અમે બેનર પણ ભરાવ્યું છે અને અમારી જે મેઇન ઓફિસ છે ત્યાં પણ અમે જાહેરાત કરી દીધી છે અને સોશિયલ ગ્રુપમાં પણ આના મેસેજ અમે પહોંચાડ્યા છે. અને સરળતાથી એ લોકોને પ્રમાણપત્ર મળી રહે તે માટે અમે કાઉન્ટર બનાવ્યા છે જ્યાં માર્ગદર્શન બી મળી રહે છે અને એમના સુવિધા માટે અમે મંડપ પણ બાંધ્યો છે. ગરમીના કારણે કુલરની પણ વ્યવસ્થા કરી છે, ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરી છે. એ લોકોનો ફોર્મ ભરવા માટે બેન્ચીસો ટેબલની પણ વ્યવસ્થા કરેલી છે. આવી અમે અમારી વ્યવસ્થા કરવામાં આવે છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યા છે. જોકે ચાલુ વર્ષે પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ જે જાતિનું પ્રમાણપત્ર લેવાનું હોય છે તે પ્રમાણપત્ર લેવામાં કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાલડી ખાતે આવેલ જે નરસિંહ મહેતા છાત્રાલય છે કે જ્યાં આ જાતિના પ્રમાણપત્ર આપવા માટેની વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, ગરમીનું પ્રમાણ વધારે છે તેને ધ્યાનમાં રાખીને અહીં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના જે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત જો વાત કરીએ તો અહીં કોઈપણ વ્યક્તિને અગવડતા ન પડે તે માટે પણ ખાસ વિશેષ સૂચનો છે તે આપવામાં આવતા હોય છે. કઈ જગ્યાએથી ફોર્મ મેળવવું, ક્યાં ફોટો પડાવો, કયા કયા પ્રકારના દસ્તાવેજો જરૂરી છે, આ તમામ વિગતો છે તે અહીંથી તમામ વ્યક્તિઓને આપવામાં આવી રહી છે જેથી કરીને કોઈપણ અરજદાર છે તેને કોઈ તકલીફ ન પડે. જે સરકારી તંત્રના જે સ્ટાફ છે તે પણ અહીં ખડે પગે હોય છે અને તમામ વિદ્યાર્થીઓને જરૂરી જે માર્ગદર્શન છે તે પૂરું પાડવામાં આવે છે. એટલે ખાસ કરીને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે કોઈપણ વ્યક્તિને તકલીફ ન પડે તેની ધ્યાનમાં રાખીને સરકારી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કયા કયા પ્રકારના દસ્તાવેજો જરૂરી છે, કયા સમયગાળામાં આવ્યું, ફોર્મ ક્યારે મળશે, ફોટો ક્યારે પડાવી શકાશે અને આ પ્રમાણપત્ર મેળવવા માટે કયા કયા જે પણ દસ્તાવેજો છે તે તમામ દસ્તાવેજો જરૂરી છે તેનું લિસ્ટ પણ અહીં અલગ અલગ જે બારીઓ છે ત્યાં લગાવવામાં આવ્યું છે. એટલે વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તેની ખાસ તકેદારીના ભાગરૂપે આ વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જૂનાગઢમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ યથાવત. સાસણ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ. જૂનાગઢ વિસાવદરમાં કરા સાથે વરસાદ. રામપરામાં કરા સાથે પડ્યો વરસાદ. કરા સાથે વરસાદથી ખેડૂતોમાં ચિંતા. કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. જસદણ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો વીજપોલ ધરાશાયી થયા. ભારે પવનના કારણે દુકાનોના પતરા ઉડ્યા. ભારે વરસાદના કારણે ખેતરોમાં ભરાયા પાણી. તો આ તરફ સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો. અંબાજીના દાંતા પંથકમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છવાયો. ભારે પવન સાથે વરસાદ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમરેલીમાં વડિયામાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદ પડ્યો. વરસાદથી પાકને નુકસાનની ભીતિ. ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા.
અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. સરસિયા, મોરઝર, માણાવાવ, ગોપાલગામમાં વરસાદ થયો. મોરઝર ગામે વરસાદના કારણે આંબાના બગીચાઓમાં મોટું નુકસાન. અમરેલીના બક્સરા શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો. બક્સરાના સમઢિયાળા, કાગદડી, હામાપુરમાં વરસાદ, ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. અમરેલી શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. અમરેલી, દેવળિયા, ચકરગઢ, ગોખરવાડામાં વરસાદી માહોલ જામ્યો. વરસાદથી જનજીવન પ્રભાવે. રાજકોટના આટકોટમાં વાડી વિસ્તારમાં કાચા મકાનોના પતરા ઉડ્યા. ભારે પવનના કારણે દિવાલ ધરાશાયી થઈ મકાનમાં રહેલી એક વ્યક્તિને પહોંચી સામાન્ય ઇજા. સાબરકાંઠા જિલ્લાના ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. કાળઝાળ ગરમી અને બફારા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. જુવાર બાજરીના પાકને નુકસાનની ભીતિ. આ તરફ અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. લીલિયા પંથકના વંડા, વાશિયાળી, મેકડા ગામે વરસાદ થયો. ખાલપર, અકોડા સહિતના ગામમાં વરસાદ વરસ્યો. લીલિયાના બવાડી, બાવડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને લઈ સૂચના અપાઈ. હવામાન વિભાગની આગાહીને લઈ તંત્ર એલર્ટ. માછીમારોને સલામત સ્થળે ખસી જવા અપીલ. 23 મે ઓડિશાના દરિયા કિનારે વાવાઝોડું ટકરાવવાની સંભાવના. બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહી છે સિસ્ટમ. વાવાઝોડાના કારણે મુંબઈ અને ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ. રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ. લૂથી બચવા લોકોને વધુ પડતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવાની અપાઈ સલાહ. સુરત, વલસાડમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. પોરબંદર, ભાવનગર, દ્વારકા, કચ્છમાં પણ આકરી ગરમીની આગાહી. આગામી 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ. ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ. એક તરફ ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તો બીજી તરફ ગરમીનો પારો પણ ઉંચકાયો. હિંમતનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચતા રસ્તાઓ સુમસામ બન્યા. ઈડરિયો ગઢ તપતા શહેરમાં અસહ્ય ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. મોરબી વાંકાનેર હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો. વઘાસિયા ટોલનાકા નજીક ટ્રક પાછળ કાર ઘૂસી. કાર સવાર બે લોકોને ગંભીર ઇજા પહોંચી. અકસ્માત સીસીટીવીમાં કેદ. ગીર સોમનાથના કોડીનારમાં ફરી રહેલા સિંહ પરિવારના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું. વન વિભાગની 6 કલાકની જહેમત બાદ બે બચ્ચાનું કરાયું રેસ્ક્યુ. રાધાકૃષ્ણ મંદિર આસપાસ સિંહ પરિવારના આંટાફેરાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ. રાજકોટમાં એસટી બસ સ્ટોપની લિફ્ટમાં યુવક ફસાયો. ફાયર વિભાગને યુવકનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી. મહામહેનતે યુવકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો. અમદાવાદમાં ઢોસામાંથી નીકળ્યો પથ્થર. કાંકરિયામાં પ્રિન્સ રિફ્રેશમેન્ટના ઢોસામાંથી પથ્થર નીકળ્યો. ગ્રાહકની સતર્કતાથી વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ચારધામ યાત્રા કરવા જનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો. નડિયાદની 10 મહિલાઓએ કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટરનું બુકિંગ કરાવ્યું અને એર ટિકિટ પેટે 7000